પૂર જેવી સ્થિતિ છે. કારેલી બાગની સોસાયટીમાં હવે પાણી પાણી જોવા મળી રહ્યું છે. મુક્તાનંદ 3 રસ્તા પર પાણી ભરાયા છે. અંબાલાલ પાર્ક 4 રસ્તા પર પાણી ભરાઈ ગયું છે. આપ જોઈ રહ્યા છો વડોદરાની અંદર ધોધમાર વરસાદ, ગુટણસમાં પાણી ભરાઈ ગયા છે. આ જે દ્રશ્યો જે છે એ દ્રશ્યો જે છે અંબાલાલ પાર્ક 4 રસ્તા, આ ઉપરાંત કારેલી બાગની સોસાયટીઓ જે છે એ હવે પાણી પાણી થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો જે છે કારેલી બાગના દ્રશ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ઘૂંટણ સુધી પાણી છે અને કેટલીક જગ્યા ઉપર તો કમર સુધી પાણી ભરાઈ ગયા છે. તો આપ અંદાજ લગાવી શકો છો લોકો પોતાના ઘર દુકાનમાંથી માલ સામાન બહાર નીકળતા જોવા આવી રહ્યા છે. વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કારેલી બાગની સોસાયટીમાં પાણી ઘૂસી ગયા. ટુ વ્હીલરની તાકાત છે નહીં આ પાણીમાં. આપ જોઈ રહ્યા છો લોકો પણ સામે પાણીએ ટુ વ્હીલર ચલાવી રહ્યા છે. મુસીબત અહીંયા સર્જાઈ શકે છે. અને આપ જોઈ રહ્યા છો વડોદરામાં પાણી પાણી થઈ ગયું છે. ધોધમાર વરસાદ છે અને વડોદરામાં જાણે કે પૂર હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે. ખૂબ વરસાદ છે, બધી જગ્યાએ બહુ ટ્રાફિક થઈ ગયો છે, ટ્રાફિક જામના દ્રશ્યો છે. આ એસટી બસ તમે જોવો છો એ પાણીમાં બંધ થઈ ગઈ છે, એટલે એટલા કેડસોમાં પાણી ભરાયા છે. બધે એસટી બસે નહીં ચાલી શકે એટલું પાણી ભરાય, એ વડોદરાનો વિકાસ છે. તમે ક્યાંથી આવો છો? હું વડોદરામાં જ રહું છું, આવું છું હાલોલથી. વડોદરામાં ધોધમાર વરસાદના કારણે કારેલી બાગના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. અને આપ જોઈ શકો છો કે પાણી ભરાવાના કારણે જે આ અંબિકા રાખી સ્ટોલ જે છે, જે દુકાન છે, તેનો માલ અહીંયા ખાલી કરવામાં આવી રહ્યો છે. જે મહિલાઓ છે પોતાના માથા પર જે બોક્સમાં જે તેમનો સામાન છે તે ઉચકીને અહીંયા કારમાં લાવી રહી છે અને કારમાં તમામ સામાન ભરીને અહીંયા મૂકવામાં આવી રહ્યો છે. સામાન બચાવવામાં આવી રહ્યો છે. બહેનો સાથે બેન કેમ દુકાન ખાલી કરી રહ્યા છે? બહુ જ પાણી ભરાઈ ગયા છે એટલે દુકાન ખાલી ભરે, બધો સામાન બગડે છે. શેનો સામાન છે? રક્ષાબંધનનો, જન્માષ્ટમીનો બધો સામાન છે. કેટલું નુકસાન થઈ રહ્યું છે? 4-4.5 લાખનો માલ નાખેલો છે. હજુ જોઈશું ઘરે જઈને શું કરીશું, કારણ કે કંઈ ખબર જ નથી પડતી, બધું પાણી અંદર ભરાઈ ગયું છે. તો શું કહેશો કેટલું નુકસાન થવા પડ્યું? અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા રહીએ છીએ પણ આ લેવલનું પાણી અહીંયા જોવા કોઈ મળ્યું નહીં. આજે લિમિટ પાણી પાણી વધારે આવી ગયું છે. ડિવાઇડરથી બી ક્રોસ થઈ રહ્યું છે અને ટોટલી આસપાસ જેટલા 4 સ્ટોલ છે બધે પાણી બહુ જ આવી ગયું છે. અને સામાન શિફ્ટ કરી રહ્યા છે અત્યારે આપણે, એવું છે. બિલકુલ સામાન શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. લેવલ જે છે પાણીનું એક ક્રોસ થઈ ગયું છે. છેલ્લા 10 વર્ષમાં આટલું પાણી અહીંયા નથી જોવા મળ્યું. હું કેમેરામેન મુકુંદને કહીશ કે આ મારા પગ અહીંયા બતાડશે. આપ જોઈ શકો છો કે ઘૂંટણ સુધી અહીંયા જે પાણી છે તે કારેલી બાગના મુખ્ય રોડ પર પાણી છે. આ અને આ એવો રોડ છે કે જે ટ્રાફિકથી ધમધમતો રોડ છે, કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે. લોકો જે છે તે અહીંયા રહેતા હોય છે. આજે દુકાન હું તમને બતાવી રહ્યો છું, જે દુકાન તમે જોઈ રહ્યો છો કે કઈ રીતના આ જન્માષ્ટમી સ્પેશિયલ રાખી સ્પેશિયલ જે સ્ટોલ જે અહીંયા ઊભો કરવામાં આવ્યો હતો તે સ્ટોલમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે આખો જે સ્ટોલ છે તે હવે ખાલી કરવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનો અંદાજ જે માલિક છે તે સેવી રહ્યા છે. જેટલો સામાન બચ્યો છે તે તમામ સામાનને અત્યારે સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યો છે અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યો છે. આમ કહી શકાય કે વડોદરા શહેરમાં માત્ર 6-7 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યાં મુખ્ય રોડો પર પાણી નથી ભરાતા તેવા જગ્યાએ પણ પાણી ભરાયા છે અને વડોદરા કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ વરસાદે ખોલી નાખી છે. આ પહેલો જ ચોમાસો એવો ધમાકેદાર વરસાદ છે કે જેના કારણે શહેરના તમામ રાજમાર્ગો પર પાણી ભરાયા છે અને રાજમાર્ગો જે છે તે જળમાર્ગોમાં ફેરાયા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. વડોદરામાં 6 ઇંચ વરસાદ, દુકાનો ઘરોમાં પાણી પાણી, કારેલા બાગના દ્રશ્યો જોઈ રહ્યા છો. 6 ઇંચ વરસાદથી વડોદરા જળબંબાકાર. પાદરા 7.5 ઇંચ વરસાદથી નદીઓ વહી રહી છે. નીચાણવાળા વિસ્તારો એટલે કે વડોદરા શહેર અને વડોદરાના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ છે. આપ જોઈ રહ્યા છો અતિ ભારે વરસાદથી વડોદરાનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે. 6 ઇંચ વરસાદ, આજુબાજુમાં પણ વરસાદ છે એટલે આપ અંદાજ લગાવી શકો છો. પાદરામાં 7.5 ઇંચ વરસાદથી નદીઓ વહી રહી છે. વડોદરા શહેરમાં 7 ઇંચ વરસાદમાં ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાયા છે. અત્યારે અમે
કારેલી બાગના મુખ્ય જે રોડ છે તેના પર ઊભા છે, જે અંબાલાલ પાર્ક સુધી આ જે રોડ છે તે જાય છે. આપ જોઈ શકો છો કે આ રોડ પર ઘૂંટણ સમા પાણી અહીંયા ભરાયા છે. અંદાજિત 3 ફૂટ જેટલું જે પાણી છે તે રોડ પર ભરાયું છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, કેટલું પાણી છે? આટલું પાણી જોયું છે રોડ પર કોઈ દિવસ? ના, આ પહેલી વાર જોયું છે મેં. વડોદરામાં 3 વર્ષ પહેલા આવ્યું હતું આવું પાણી, અત્યારે આવ્યું છે. શું કહેશું આટલું બધું પાણી રોડ પર? બહુ તકલીફ પડે આવા જવા વાળાને. જોબ પરથી ઘરે જતા છે અમે લોકો, ચપ્પલ બી નથી, બધું મૂકીને આવેલા છે. ગાડી બંધ થઈ ગયેલી છે. ગાડી શું કહેશો? ગાડીઓ બંધ થઈ ગઈ, ગાડીઓ બંધ થઈ ગઈ છે. જવા આવા જવાનો રસ્તો નહીં કશું. પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હું તમને આજે દ્રશ્ય બતાવી રહ્યો છું તે વડોદરા ની કારેલી બાગ વિસ્તારની જે આ સોસાયટી છે તેના દ્રશ્ય છે, કે જ્યાં ખૂબ વધારે જે પાણી છે તે આવી જવાના કારણે આખી સોસાયટીનો જે આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીંયા પણ સામે તમે જોઈ રહ્યા છો કે લોકોના ઘરોની અંદર સુધી જે પાણી છે તેને પ્રવેશ કરી લીધો છે. આખો જે આ સ્વામિનારાયણ મંદિર છે એ મંદિરના આખા કોટને અડીને અહીંયા જાણે એક નદી અહીંયા અથવા તો તળાવ અહીંયા હોય તે પ્રકારનું દ્રશ્ય અહીંયા વડોદરાના રાજમાર્ગો પર થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે નેચરલ સોર્સ જે હતો પાણીનો નિકાલનો તે કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો અને તેના કારણે આ પરિસ્થિતિ અહીંયા થઈ રહી છે. પહેલી વખત આટલા વર્ષોમાં લોકોએ આટલું પાણી, જે મુખ્ય રોડ છે કારેલી બાગનો, કે જે ખૂબ મોટો રોડ છે, ખૂબ મોટી સંખ્યામાં અહીંયાથી લોકો જે છે અવર જવર કરતા હોય છે, ત્યાં આટલું બધું પાણી જે ભરાયું છે તેના કારણે લોકો કોર્પોરેશન સામે સવાલો ઉઠાવી રહ્યા છે. અને સવાલ એ પણ ઉઠવા પામી રહ્યો છે કે 7 ઇંચ વરસાદમાં જો આ પરિસ્થિતિ હોય તો હજુ વરસાદ વધુ પડશે અને પરિસ્થિતિ બગડશે અને લોકોને નુકસાન થશે તો તેના માટે જવાબદાર કોણ, તે સવાલ લોકો પૂછી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો વડોદરા શહેરમાં મેઘરાજા